હીરાના વ્યાપારીઓ સાથે ઠગાઈ કરનારનો મહિધરપુરા પોલીસે કાઢ્યું સરઘસ. સુરતના હીરાના વ્યાપારીઓ સાથે ઠગાઈ કરનાર આરોપીનું મહિધરપુરા પોલીસે સરઘર કાઢ્યું હતું. આરોપીએ 50 લાખ રૂપિયાથી વધુ કિંમતના હીરા લઈ ઠગાઈ કરી હતી. સુરતના હીરા ઉદ્યોગમાં મંદી છે અને તેના સાઈડ ઇફેક્ટ પણ જોવા મળી રહ્યા છે. ઉદ્યોગમાં ભારે મંદી વચ્ચે સુરત શહેરના મહિધરપુરા પોલીસ મથકમાં 2 હીરાપેઢી સાથે 91 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પૂજા ડાયમંડમાંથી 26.49 લાખના હીરા 3 દલાલ લઈ ગયા હતા, જ્યારે શિવમ જ્વેલર્સનો કર્મચારી 65 લાખના હીરા લઈને ફરાર થયા હતા. જોકે જીમિત કુમાર, ઓથવજીભાઈ કુકડિયા, જૈનેશ ભાદાને, હર્ષિલ મેઘજીભાઈ કાકડિયા, વિપુલભાઈ વિઠ્ઠલભાઈ પટેલની ધરપકડ મહિધરપુરા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ પણ ઘણી બધી આશરે રૂપિયા 50 લાખ જેટલાની છેતરપિંડી, ચીટિંગ કરેલાની અરજીઓ પણ આવી છે, જેથી આ આરોપીઓને સાથે રાખીને જ્યાં ઓફિસ ધરાવી ધંધો કરતા હતા તે હીરા બજારની જગ્યાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. મહિધરપુરા પોલીસે આરોપીઓનો સરઘસ કાઢી હીરા વ્યાપારીઓને માહિતગાર પણ કર્યા હતા. મહિધરપુરા પોલીસે હીરા દલાલ સહિત 4 આરોપીઓને ધરપકડ કરી હતી. જૈનેશ ધનજી, બચુભાઈ ભાદાણી અને હર્ષિલ મેઘજીભાઈ કાકડિયાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે વિસ્તારમાં ઓફિસ ધરાવે વ્યાપારીઓ સાથે ઠગાઈ કરતા હતા એ જ વિસ્તારમાં પોલીસે સરઘસ કાઢ્યું હતું.